નમસ્કાર મિત્રો, લર્નિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું કે UDISEPLUS 2022-23 એની એન્ટ્રી કેવી રીતે કરવી. સૌપ્રથમ આપણે ગૂગલમાં સર્ચ બારમાં લખશું UDISEPLUS. પ્રથમ જે સાઇટ છે UDISEPLUSની ત્યાં આપણે ક્લિક કરીશું. ત્યારબાદ મિત્રો, આ હોમપેજ છે. હોમપેજમાં તમારે જવાનું છે આ બટન ઉપર, લોગિન ફોર ઓલ મોડ્યુલ્સ. એની ઉપર આપણે ક્લિક કરીએ તો આ રીતનું પેજ આવશે. અહીંયા ધ્યાનથી સમજી લઈએ કે અહીંયા ત્રણ પ્રકારે લોગિન છે. એક છે ક્લિક હિયર ફોર UDISEPLUS પ્રીવિયસ યર્સ. અહીંયા મિત્રો 2020-21, 2019-20 અને 2018-19માં જે તે વખતે આપણે જે લોગિન કરેલું ને ડેટા ભરેલો એની માહિતી છે. ત્યારબાદ એકેડેમિક યર 2021-22 માટેની જે આપણે ડેટા એન્ટ્રીના રિપોર્ટ છે એની માહિતી છે. અને અત્યારે હાલ જે આપણે કરી રહ્યા છે UDISEPLUS 2022-23 માટે માહિતી ભરી રહ્યા છે, એના માટે તમને અહીંયા પાંચ પ્રકારે અલગ અલગ લોગિન આપેલા છે. સૌપ્રથમ જે છે એ લોગિન ફોર સ્કૂલ ડિરેક્ટરી યુઝર મેનેજમેન્ટ. તો અહીંયા તમારે સ્કૂલ ડિરેક્ટરીની યુઝર મેનેજમેન્ટ માટે લોગિન કરવાનું છે. સૌપ્રથમ જ્યારે આપણે પ્રથમવાર અહીંયા લોગિન થઈએ છીએ ત્યારે UDISEPLUSમાં પ્રોફાઇલ અને ફેસિલિટીઝ, શાળાની પ્રોફાઇલ અને ફેસિલિટીઝની જે માહિતી છે એના માટે લોગિન થવા માટે અહીંયા ક્લિક કરવાની છે. ટીચર મોડ્યુલની જે માહિતી છે ટીચર્સની, એના માટે આપણે અહીંયા લોગિન થવાનું છે. અત્યારે હાલ જે આપણે કામગીરી કરી રહ્યા છે એ સ્ટુડન્ટ મોડ્યુલ માટે કરી રહ્યા છે. સ્ટુડન્ટની એન્ટ્રી આપણે 2022-23 વર્ષ માટેની માહિતી અહીંયા ભરી રહ્યા છે. તો આપણે અહીંયા લોગિન થવાનું છે અહીંયા સ્ટુડન્ટ મોડ્યુલ. એના માટે આપણે સ્ટેટ સિલેક્ટ કરવાનું છે. આપણે કરીશું ગુજરાત અને ત્યારબાદ આપણે ગો ઉપર કરીશું એટલે આપણો લોગિન માટેનું પેજ આવશે. ત્યારબાદ નીચે મિત્રો જે રિપોર્ટ મોડ્યુલ, આ તમામ જે પાંચે પાંચ લોગિન છે એ માત્ર ને માત્ર 2022-23 માટે છે. અત્યારે આપણે સ્ટુડન્ટ મોડ્યુલની વાત કરી રહ્યા છીએ. અહીંયા હું કરીશું ગો. ત્યારબાદ મિત્રો આપણે લોગિન પેજ આવશે. આ લોગિન ફોર સ્ટુડન્ટ ગુજરાત માટે ક્લિક કરીશ, તરત મને લોગિન પેજ આવ્યું. તો અહીંયા આપણો યુઝર આઈડી અને પાસવર્ડ નાખીશું, બાજુમાં જે કેપ્ચા કોડ છે એ આપણે નાખીશું. ત્યારબાદ લોગિન ઉપર ક્લિક કરશો, અહીંયા એક પોપઅપ મેસેજ આવશે મિત્રો. એમાં ખાસ દર્શાવેલું છે તમારી સ્કૂલની કેટેગરી, તમારું મેનેજમેન્ટ, સ્કૂલ ટાઈપ છે અને એકેડેમિક યર જે આપણે 2023-24 લઈને 2025-2023 સુધીની અત્યારે આ માહિતી ભરી રહ્યા છે. ક્લોઝ કરશું. ત્યારબાદ મિત્રો આ પ્રકારે પેજ આવે છે. અહીંયા ધ્યાનથી સમજી લો કયા બટન કઈ રીતે કામ કરે છે. મિત્રો આ પેજ ઉપર અહીંયા તમે પ્રાથમિક માહિતી જોઈ શકશો શાળાની. સ્કૂલ ડિટેલ્સ જે છે અહીંયા ત્રણ બટન છે, ત્રણે ત્રણમાં શું છે, અહીંયા યુઝર મેન્યુઅલ છે, કઈ રીતે આપણે માહિતી ભરવાની છે એની મેન્યુઅલ છે. ઇનએક્ટિવ સ્ટુડન્ટ કયા થઈ ગયા છે એ અહીંયા જોવા માટે એનું બટન છે, ત્યાંથી તમે ઇનએક્ટિવ સ્ટુડન્ટની માહિતી જોઈ શકશો. અહીંયા આપણે જે એન્ટ્રી કરી રહ્યા છે એનું સર્ટિફિકેટ છેલ્લે જનરેટ થશે એની માહિતી છે. હું અહીંયા ખાલી ક્લિક કરું છું અને તમને બતાવું છું કે સ્કૂલ કમ્પ્લીશન મોડ્યુલ તમારું જે છે ટોટલ 336 સ્ટુડન્ટ છે, એની અંદર 305 કમ્પ્લીટ છે, 2 ઇન પ્રોગ્રેસ માહિતી ચાલુ છે અને 29 બાળકોની માહિતી બિલકુલ સ્ટાર્ટ થઈ નથી. આ બધું જ કમ્પ્લીટ થઈ જાય, ગ્રીન થઈ જાય મિત્રો, એટલે સર્ટિફિકેટ અહીંયા જનરેટ થશે અને તમારે અહીંથી ડાઉનલોડ કરવાનું છે. અહીંથી કરીને સબમિટ કરશો એટલે તમારે સર્ટિફિકેટ ડાઉનલોડ થશે. આ થયું મિત્રો સર્ટિફિકેટની વાત. અહીંથી આપણે બેક જઈએ, ફરીવાર આપણા જે મેઇન પેજ ઉપર આવી ગયા. ત્યાર પછી અહીંયા ઉપર તમે જુઓ અહીંયા ચાર બટન છે. પહેલું છે સેક્શન મેનેજમેન્ટ, લિસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ્સ, રિપોર્ટિંગ મોડ્યુલ અને સ્કૂલ પ્રોફાઇલ. શરૂઆતમાં છે સેક્શન મેનેજમેન્ટ, એની ઉપર આપણે ક્લિક કરીશું. સેક્શન મેનેજમેન્ટમાં મિત્રો અહીંયા ધ્યાન આપો તમે, UKG, KG2 અને PP1 એટલે કે જે ક્લાસ 1 લઈને નીચેના જે ગ્રેડ છે, LKG, KG1 અને PP2, નર્સરી, KG અને PP3. તો આ રીતે તમે મિત્રો અલગ અલગ અહીંયા ગ્રેડિંગ છે, એ ગ્રેડિંગ મુજબ અહીંયા તમારે ક્લાસ સિલેક્ટ કરવાના છે. અહીંયા તમે જોઈ શકશો અહીંયા 6, 7, 8 એટલે કે 6-8 આ શાળા છે. હું એક્સપાન્ડ ઓલ સેક્શન કરીશ તો મને અંદર વર્ગ જોવા મળશે કે 6ની અંદર આટલા વર્ગો છે, 7માની અંદર આટલા વર્ગો છે અને 8માની અંદર આટલા વર્ગો છે. જે વર્ગોની માહિતીમાં તમને એમ લાગે કે એક વર્ગ ઘટ્યો અથવા તો વધ્યો તો તમે અહીંયા મિત્રો એડિટ કરીને એની માહિતી એડિટ કરી શકો છો. ધારો કે અહીંયા ક્લાસ 1 છે એની માહિતી એડિટ કરવી છે તો આની ઉપર ક્લિક કરીશ. ક્લાસ 1 એની સેક્શન બદલી શકીશ, એનું માધ્યમ બદલી શકીશ, બરાબર, અને પછી અપડેટ કરીશ એટલે માહિતી અપડેટ થઈ જશે. તો આ રીતે અહીંયા વર્ગની માહિતી છે. જે માહિતી અહીંથી તમારે ડિલીટ કરવી હોય તો અહીંયાથી તમે ડિલીટ કરી શકો છો, વર્ગ ઘટાડી શકો છો અને એ જ રીતે એડ પણ કરી શકો છો. એડ કરવા માટે મિત્રો અહીંયા આપણે એડ કરીશું. જે તે ધોરણમાં જે આપણે વર્ગ એડ કરવો હોય એનું માધ્યમ પસંદ કરીને તમારે એડ સેક્શન કરશો એટલે અહીંયા જે તે ધોરણમાં વર્ગ ઉમેરાઈ જશે. આ હતું મિત્રો
સેક્શન મેનેજમેન્ટ કોલેપ્સ ઓલ સેક્શન્સ અને ફરીવાર આપણે જઈએ સ્કૂલ ડેશબોર્ડમાં. ફરીવાર અહીંયા આવી ગયા. બીજી માહિતી છે લિસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ્સ. આની ઉપર હું ક્લિક કરીશ તો મિત્રો અહીંયા તમામ જે છે 336 એનરોલમેન્ટ એ ક્લાસવાઇઝ તમે ફિલ્ટર કરી શકશો. અહીંયા એન્ટ્રી સ્ટેટસ કમ્પ્લીટ કેટલા થઈ ગયા, નોટ સ્ટાર્ટેડ કયા છે, ઇન પ્રોગ્રેસ કયા બાળકો છે એ બધું માહિતી તમે અહીંયા ફિલ્ટર કરી શકશો. આધાર સ્ટેટસ કોનું પેન્ડિંગ છે, કોનું વેલિડેશન ફેલ આવ્યું છે, કોનું વેરીફાઈ થઈ ગયું છે અથવા તો આધાર નોટ અવેલેબલ, કોઈની માહિતી નથી ભરી, તો બધું જ તમે અહીંયા ફિલ્ટર કરીને બાળકોની માહિતી જોઈ શકશો. ટોટલ બોયઝ, ગર્લ્સ, ટ્રાન્સજેન્ડર અને રિપીટર્સ, બરાબર આ બધી જ માહિતી તમે અહીંથી જોઈ શકશો. હું કાલે ક્લિક કરીશ તો મને રિપીટર કયો છે બાળક અહીંયા જોવા મળશે, બરાબર. તો આ માહિતી તમારે સુધારી લેવાની છે જ્યાં જ્યાં તમારી ભૂલ હોય, બરાબર. પણ એન્ટ્રી સ્ટેટસ ખાસ જોવાનું છે કે અહીંયા કમ્પ્લીટેડ હોવું જોઈએ, તો તમારી માહિતી કમ્પ્લીટ છે. ઓકે, ત્યારબાદ મિત્રો ફરીવાર આપણે જઈશું સ્કૂલ ડેશબોર્ડમાં. આ બે બટન આપણે જોયા. ત્યારબાદ મિત્રો અહીંયા છે રિપોર્ટિંગ મોડ્યુલ. રિપોર્ટિંગ મોડ્યુલ ઉપર ક્લિક કરીશ તો અહીંયા મિત્રો અલગ અલગ પ્રકારે તમને ટેબ આપેલી છે અને ટેબ પ્રમાણે રિપોર્ટ જનરેટ થાય છે. એનરોલમેન્ટ સ્પ્રેડશીટ એની એક્સેલ તમે ડાઉનલોડ કરી શકો છો. એનરોલમેન્ટ સમરી એ પણ તમે અહીંયા તમે ક્લાસવાઇઝ જેન્ડરવાઇઝ આ રીતે સર્ચ કરશો એટલે તમને PDF અહીંયા જનરેટ થઈ જશે, બરાબર. ક્લાસવાઇઝની સમરી તમારી સંખ્યા આવી જશે. એક્સપ્લેનેશન રિપોર્ટ એ પણ તમને અલગ અલગ અહીંયા આપેલો છે. CWSN ટ્રાન્સલેટ એજ વાઇઝ અને લિસ્ટ ઓફ સ્ટુડન્ટ રિપીટર, બરાબર. તમામ પ્રકારની એક્સેલ તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો રિપોર્ટ જનરેટ કરીને. બેક જઈએ આપણે અને છેલ્લું આપણું બટન હતું સ્કૂલ પ્રોફાઇલ. આની ઉપર હું ક્લિક કરું છું તો સ્કૂલ પ્રોફાઇલ તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. સ્કૂલ પ્રોફાઇલ આપણે જે માહિતી સુધારવાની હોય એ અગાઉથી આપણે પ્રોફાઇલ મેનેજમેન્ટમાં આપણે આગળ ગયા હતા તો એ પ્રોફાઇલ મેનેજમેન્ટમાં લોગિનમાં જઈને ત્યાં આપણે માહિતી સુધારશે. અત્યારે આપણે વાત કરી રહ્યા છે માત્ર સ્કૂલ ડેશબોર્ડની અંદર એન્ટ્રી કઈ રીતે કરવી બાળકોની, બરાબર. તો હવે આપણે આ પેજ ઉપર આવી ગયા. અહીંયા તમે જોઈ શકો છો ધોરણ છે અને ક્લાસવાઇઝ છે. અહીંયા પહેલો એક ધોરણ આપણે લઈએ ગમે તે, અથવા તો જેની એન્ટ્રી બાકી છે એમાંથી એક ધોરણ લઈએ. તો ધારો કે અહીંયા છઠ્ઠું ધોરણ છે D, એની અંદર આપણે 29 બાળકો છે અને 29 બાળકો રેડ કલરમાં બતાવે છે ઇનકમ્પ્લીટ સ્ટુડન્ટ, બરાબર. તો 29ની સામે અહીંયા વ્યૂ મેનેજ તમે જોઈ શકો છો. અહીંથી આપણે સ્ટુડન્ટ એડ કરી શકશું, બરાબર. અત્યારે આપણે માહિતી ખાલી અપડેટ કરવાની છે એટલે વ્યૂ અને મેનેજમાં ક્લિક કરીશું. જેવું ક્લિક કર્યું મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા દરેક બાળક બતાવે છે પણ એની સામે એન્ટ્રી સ્ટેટસ નોટ સ્ટાર્ટેડ બતાવે છે રેડ કલરમાં અને એની સામે ફોર્મ સ્ટેટસની અંદર ચાર પ્રકારે અહીંયા અલગ અલગ આઇકોન આપેલા છે. સામે ડિલીટ પણ છે અને અપડેટ પણ છે. ઓકે, તો હવે ફોર્મ સ્ટેટસમાં જઈને માહિતી કઈ રીતે આપણે એડ કરવી, બરાબર. તો અહીંયા પહેલો જે બાળક છે એની આપણે એન્ટ્રી કરીએ. અહીંયા તમે સમજી લો કે GP એટલે શું છે તો જનરલ પ્રોફાઇલ, EP એટલે એનરોલમેન્ટ પ્રોફાઇલ અને SF એટલે સ્ટુડન્ટ ફેસિલિટી. આ ત્રણેય માહિતી ભરીને મિત્રો અહીંયા જે છે ફોર્મ પ્રિવ્યૂ કરવાનું છે અને કમ્પ્લીટ માટે ક્લિક કરવાની છે, બરાબર. માહિતી આ ત્રણ જ છે, ત્રણ ભાગમાં માહિતી ભરશું. ચોથા ભાગમાં આપણે પ્રિવ્યૂ અને કમ્પ્લીટ કરશું ત્યારે આપણે એક બાળકની માહિતી કમ્પ્લીટ થશે. GP ઉપર હું ક્લિક કરું તો તમે જોઈ શકશો અહીંયા આપણે માહિતી આ રીતે ભરવાની છે, બરાબર. તો તમામ માહિતી આપણે એક એક કરીને જોઈ લઈએ. સ્ટુડન્ટનું નામ, જેન્ડર મેલ ફિમેલ, ડેટ ઓફ બર્થ, સ્ટુડન્ટનો કોડ જે આપણો 18 આંકડાનો ID છે, મધર્સનું નામ, ફાધર્સનું નામ, ગાર્ડિયનનું નામ, મધર અને ફાધરનું લખ્યું હોય તો ગાર્ડિયન છોડી દો, માતા અને પિતા ના હોય તો ગાર્ડિયનનું નામ લખવાનું છે, આધાર નંબર તમારે લખવાનો છે, નેમ ઓફ સ્ટુડન્ટ્સ ઇન આધાર, આધાર કાર્ડ પ્રમાણે એ નામ લખવાનું છે, કોન્ટેક્ટ ડિટેલ, એનું એડ્રેસ, એનો પિનકોડ, એનો મોબાઈલ નંબર, ઓલ્ટરનેટ મોબાઈલ નંબર હોય તો, ઈમેલ ID હોય તો. એડિશનલ ડિટેલ્સમાં મધર ટંગ તમારે લખવાની છે, સોશિયલ એની કેટેગરી, માઇનોરિટી ગ્રુપ કયું આવે છે, એ BPL ફેસિલિટી છે કે નહીં, અંત્યોદય યોજનામાં છે કે નહીં, EWS ગ્રુપમાં આવે છે કે નહીં, CWSN વિકલાંગ બાળક છે કે નહીં, ટાઈપ ઓફ ઇમ્પેરેલ કોડ, બરાબર. અહીંથી ડિઝેબિલિટી જો હોય તો એનો કોડ લખવાનો છે, વેધર ધ સ્ટુડન્ટ્સ ઇઝ ઇન્ડિયન નેશનલ એની નેશનાલિટી લખવાની છે, પછી અહીંયા સ્કૂલ ચાઇલ્ડ ઇન કરંટ પ્રીવિયસ યર્સ, બરાબર. આઇડેન્ટિફાઈડ આઉટ ઓફ સ્કૂલ હોય તો તમારે યસ અથવા નો કરવાનું છે. વેન ધ સ્ટુડન્ટ ઇઝ મેઇન સ્ટ્રીમ, જો આઉટ ઓફ સ્ટુડન્ટ હોય આઉટ ઓફ સ્કૂલ તો તમારે મેઇન સ્ટ્રીમ થયો છે કે નહીં એની માહિતી કરવાની છે. આટલું કરીને મિત્રો કરવાનું છે તમારે અપડેટ, બરાબર. અપડેટ કરશો એટલે જે માહિતી કમ્પલસરી હશે મિત્રો એ તમારે અહીંયા લખવાની છે, બરાબર. ત્યારબાદ મિત્રો એનરોલમેન્ટ, આ ડિટેલમાં તમારે એડમિશન નંબર એટલે કે GR નંબર તમારે લખવાનો છે, દાખલ તારીખ, ક્લાસ એટલે કે એનો રોલ નંબર લખવાનો છે, એકેડેમિક સ્ટ્રીમ ઓપ્ટેડ બાય સ્ટુડન્ટ્સ ફોર હાયર સેકન્ડરી, અહીંથી આપણે સિલેક્ટ કરવાનું છે હાયર સેકન્ડરી હોય તો એના માટે સ્ટ્રીમ, સ્ટુડન્ટ
એટ અધર સ્કૂલ, સ્ટુડન્ટ ઇન કરન્ટ સ્કૂલ અને નોટ સ્ટડિંગ. બરાબર. તો અત્યારે 21-22 માટે, 21-22માં આ તમારી શાળામાં હતો કે નહીં, તો એના માટે જો એ બીજી સ્કૂલમાં દિયા હોય તો આપણે સ્ટડી ડેટ અધર સ્કૂલ, અને આપણે અત્યારે હાલ આ શાળામાં ભણે છે તો આપણે કરશું અહીંયા સ્ટડી ડેટ કરન્ટ સ્કૂલ. ગ્રેડ પ્રીવિયસ યર, લાસ્ટ યર. બરાબર. તો અહીંયા છેલ્લે કયા ધોરણમાં ભણતો હતો, તો અત્યારે આપણે માહિતી છઠ્ઠાની છે, એનો મતલબ કે ગયા વર્ષે 5મા ધોરણમાં ભણતો હતો. બરાબર. કેમ કે આ આપણે માહિતી ભરી રહ્યા છે 22-23 માટેની. ત્યારબાદ મિત્રો, એડમિટેડ એનરોલમેન્ટ ઓનલી પ્રાઇવેટ એડેડ. બરાબર. એના માટેની માહિતી છે. ઇન ધ પ્રીવિયસ ક્લાસ સ્ટડીડ વેધર ધ એપિયર્ડ. બરાબર. તો એ એપિયર્ડ અથવા તો નોટ એપિયર્ડ, એક્ઝામિનેશનમાં એ હાજર હતો કે નહીં એની માહિતી ભરવાની છે. ત્યારબાદ ઇન ધ પ્રીવિયસ ક્લાસ સ્ટડીડ ધ રિઝલ્ટ ઓફ એક્ઝામિનેશન, એનું રિઝલ્ટની માહિતી ભરવાની છે, કેટલા માર્ક આવ્યા હતા ઓપ્ટેન, અને પ્રીવિયસ યર્સના એટેન્ડન્સ સ્કૂલ હાજર દિવસો. આટલું કરીને મિત્રો કરવાનું છે સેવ. ત્યારબાદ આપણે ત્રીજો ભાગ આવે, ફેસિલિટી અને અધર ડિટેલ્સ. બરાબર. આની અંદર મિત્રો ફ્રી ટેક્સ્ટબુક, એની શિષ્યવૃત્તિની માહિતી અને ફેસિલિટી, જે વિકલાંગ બાળક હોય તેની માહિતી, પછી અહીંયા સ્ક્રીન ડિઝેબિલિટી હોય તો એના માટેના ડિસ્લેક્સિયા છે કે કયા પ્રકાર છે એ લખવાનું છે, ઓટિઝમ એટલે કે ASD છે, ADHD કેટેગરી છે, ઇન્વોલ્વ સ્ટુડન્ટ્સ એની એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી, કોઈ અધર એક્ટિવિટીમાં છે. તો આ મિત્રો તમામ માહિતી જે છે આ રીતે ભરવાની છે. બરાબર. યસ અને નો કરીને સ્કાઉટ ગાઈડમાં છે કે નહીં એ બાળક. બરાબર. આટલું કમ્પ્લીટ કરીને તમારે કરવાનું છે સેવ. અને છેલ્લે આવે છે આપણી સ્ટુડન્ટ પ્રોફાઇલ. બરાબર. સ્ટુડન્ટ પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો એટલે આ તમામ માહિતી જે આપણે કરી એ બધી જ માહિતી ત્રણ ભાગમાં તમે જોઈ શકો છો. પહેલાં 25, પછી 11 અને પછી 17. તો આ રીતે તમામ કમ્પ્લીટ થઈ ગયા માહિતી. અને છેલ્લે આપણે કરવાનું છે કમ્પ્લીટ ડેટા. આની ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમને પ્રિવ્યૂ બતાવશે કમ્પ્લીટ ડેટા, એના માટે એક મેસેજ આવશે, અને ત્યારબાદ તમે એને PDF સ્વરૂપે પણ આ માહિતી સેવ કરી શકો છો કે જે આપણે સ્ટુડન્ટ પ્રોફાઇલ કહેવાશે. બરાબર. સ્ટુડન્ટ પ્રોફાઇલનું પ્રિવ્યૂ પણ તમે અહીંથી જોઈ શકશો. આજે આપણે જોઈએ એને PDF રૂપે તમે સેવ કરી શકો છો. બરાબર. લાસ્ટમાં સમજી લો કે આ આપણે કમ્પ્લીટ ડેટા કરવાનું છે, ત્યારે જ મિત્રો તમને ગ્રીન બતાવશે. જેમ કે આપણે જોઈ લઈએ સ્કૂલ પ્રોફાઇલમાં આ કમ્પ્લીટેડ છે, તો અહીંયા હું ક્લિક કરું છું. તમે જોઈ શકશો એન્ટ્રી સ્ટેટસ 1, 2 અને 3, આ ત્રણેય ભાગ આપણે ગ્રીન થઈ ગયા પછી છેલ્લે આપણે પ્રિવ્યૂ અને કમ્પ્લીટ કરવાનું છે. આની ઉપર હું ક્લિક કરીશ ત્યારે જ મિત્રો અહીંયા તમે જોઈ શકશો કે આ બધી માહિતી કમ્પ્લીટ છે, અને પેલું જે કમ્પ્લીટ ડેટા બટન છે અહીંયા દેખાતું નથી. બરાબર. એનો મતલબ કે તમે એ માહિતી કમ્પ્લીટ કરી દીધી છે. બરાબર. તો જે તે વર્ગની માહિતી આ રીતે અહીંયા મિત્રો કમ્પ્લીટ કરી દેવાની છે. બરાબર. વ્યૂ અને મેનેજમાં જઈને તમામ માહિતી કમ્પ્લીટ કરશો એટલે અહીંયા એન્ટ્રી સ્ટેટસ તમારે કમ્પ્લીટેડ આવી જશે. જે તે વિદ્યાર્થી તમારો 22-23માં ન હોય, બરાબર, તો તમારે ડિલીટ કરવાનું છે. બરાબર. પણ અત્યારે હાલ આપણે કોઈ પણ વિદ્યાર્થી ઉમેરી કે બાદ નહીં કરીએ. આપણે જે તે વર્ષ પ્રમાણે 22-23 પ્રમાણે જે માહિતી બતાવે છે એ પ્રમાણે આપણે આ માહિતી અપડેટ કરવાની છે. મિત્રો ખાસ કરીને છેલ્લે બધી જ માહિતી અહીંયા પત્યા પછી સર્ટિફિકેટ છે, સર્ટિફિકેટ આપણે જનરેટ કરવાનું છે. બધી માહિતી તમે જોઈ લો કમ્પ્લીટ થઈ જાય, બરાબર, ટોટલ સ્ટુડન્ટ્સને એ પ્રમાણે ટોટલ કમ્પ્લીટેડ આવી જાય, તો મિત્રો અહીંયા સર્ટિફિકેટ ડાઉનલોડ કરી લેવાનું છે. બરાબર. એ સર્ટિફિકેટ ડાઉનલોડ કરશો એટલે તમારું કામ 22-23 માટે અહીંયા પૂરું થયું. આવતા વિડીયોમાં કોઈ નવી માહિતી સાથે મળશું. અસ્તુ.